ગુડ મોર્નિંગ, કેમ છો બધા બાળ મિત્રો? બધા મજામાં છો ને? આપણે શું શીખ્યા હતા ગયા વિડીયોમાં ખબર છે બધાને? શું શીખ્યા હતા? પ્રાણીઓના નામ અને એને અંગ્રેજીમાં શું કહેવાય, એનિમલ્સ નેમ. તો આપણે પહેલા થોડું રિવિઝન કરી દઈએ અને પછી આપણે આગળ શીખીએ. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. પ્રાણીઓના નામ, એનિમલ્સ નેમ. સીએટી કેટ એટલે બિલાડી. સીએટી કેટ એટલે બિલાડી. બીજું સ્પેલિંગ કયું શીખ્યા હતા આપણે? ડીઓજી ડોગ કૂતરો. ડીઓજી ડોગ કૂતરો. અને ત્રીજું સ્પેલિંગ કયું શીખ્યા હતા? આરએટી રેડ ઉંદર. ઉની ઉપર શું કરવાનું? મીંડું કરવાનું. આરએટી રેડ ઉંદર. તો તમે આ ત્રણેય સ્પેલિંગ સરસ રીતે લખી અને મોટે કરી દીધા હશે. તો ચલો આપણે આગળ બીજા નવા સ્પેલિંગ શીખીએ. બાળ મિત્રો, આપણે ત્રણ સ્પેલિંગ શીખ્યા હતા. કયા ત્રણ સ્પેલિંગ શીખ્યા હતા? સીએટી કેટ એટલે બિલાડી, પછી ડીઓજી ડોગ એટલે કૂતરો, બીજો કયો હતો? આરએટી રેડ એટલે ઉંદર. તો ચલો આપણે આગળ નવું શીખીએ. બધાનું ધ્યાન બોર્ડ પર. ઓ એક્સ. ઓ એક્સ એને શું કહેવાય? ઓક્સ. શું કહેવાય? ઓક્સ. અને સ શું કરવાનો? જોડી દેવાનો. ઓ એક્સ. ઓક્સ એટલે બળદ. ઓ એક્સ. ઓક્સ એટલે બળદ. આને શું કહેવાય? શું કહેવાય? સ્પેલિંગ. આને શું કહેવાય? અંગ્રેજી ઉચ્ચાર. અને આને શું કહેવાય? ગુજરાતી અર્થ. ચલો ફરીથી. હા, ઓ એક્સ. ઓ એક્સ. ઓક્સ એટલે શું થાય? બળદ. ઓ એક્સ. ઓક્સ એટલે બળદ. જો બાળકો, મેં કેટલી વાર લખ્યું છે? બે વાર. પણ તમારે કેટલી વાર લખવાનું? ત્રણ વાર. આપણે બોલીશું ત્રણ વાર, પણ ટીચર લખશે કેટલી વાર? બે વાર. પણ તમારે કેટલી વાર લખવાનું? ત્રણ વાર. ઓ એક્સ. ઓ એક્સ. ઓક્સ એટલે બળદ. ચલો હવે આગળ. સી ઓ ડબલ્યુ. સી ઓ ડબલ્યુ. શું થાય? કાવ. કાવ એટલે ગાય. સી ઓ ડબલ્યુ. શું કહેવાય? કાવ. કાવ એટલે ગાય. ફરી. સી ઓ ડબલ્યુ. શું કહેવાય? કાવ. કાવ એટલે ગાય. સી ઓ ડબલ્યુ એ શું છે? સ્પેલિંગ છે. કાવ શું છે? અંગ્રેજી ઉચ્ચાર. અને ગાય શું છે? ગુજરાતી અર્થ. મેં બે વાર લખ્યા, તમારે કેટલી વાર લખવાના? ત્રણ વાર. આપણે બોલીશું પણ ત્રણ વાર. સી ઓ ડબલ્યુ. કાવ એટલે ગાય. ચલો આગળ. એફ ઓ એક્સ. એફ ઓ એક્સ. શું વંચાય? ફોક્સ. શું વંચાય? ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ. ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ. આ જુઓ શું છે? ઓ એક્સ. શું છે? ઓ એક્સ. ઓક્સ એટલે બળદ. અને એફ ઓ એક્સ. એફ ઓ એક્સ. ફોક્સ એટલે શિયાળ. ફરીથી. એફ ઓ એક્સ.
શું થાય ફોક્સ ફોક્સ એટલે શિયાળ F O X ફોક્સ એટલે શિયાળ આ સ્પેલિંગ છે આ શું છે અંગ્રેજી ઉચ્ચાર અને આ શું છે ગુજરાતી અર્થ મેં બે વાર લખ્યા તમારે કેટલી વાર લખવાનું ત્રણ વાર એટલે આપણે બોલીશું પણ કેટલી વાર ત્રણ વાર F O X ફોક્સ એટલે શિયાળ હવે આગળ P I G P I G શું વંચાય પીક શું વંચાય પીક પીક એટલે ગુણ P I G પીક એટલે ગુણ આ સ્પેલિંગ છે આ અંગ્રેજી ઉચ્ચાર છે અને આ શું છે ગુજરાતી અર્થ ફરીથી P I G P I G શું વંચાય P શું વંચાય P P એટલે શું થાય ગુણ P I G P એટલે ગુણ આ બધા સ્પેલિંગ ટીચરે બે વાર લખ્યા છે તમારે કેટલી વાર લખવાના ત્રણ વાર આ ત્રીજી વાર આપણે બોલવાનો છે ચલો બધા સાથે બોલીએ પી આઈ જી પી એટલે બોન હવે કાલે આપણે ત્રણ સ્પેલિંગ શીખ્યા હતા અને આજે કેટલા શીખ્યા ચાર તો કુલ કેટલા થયા સાત સ્પેલિંગ એ સાતે સાત સ્પેલિંગ ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે બધાએ ત્રણ ત્રણ વાર લખવાના છે મિસેરી કઈ નોટમાં લખવાના છે અંગ્રેજીની નોટમાં લખવાના છે ત્રણ વાર લખવાના છે બોલી બોલીને લખવાના છે મમ્મી સાથે બેસીને લખવાના છે અને શું કરવાના છે મોઢે કરવાના છે